વડાપ્રધાન મોદી ના રશિયા પ્રવાસ નો આજે બીજો દિવસ રશિયન સેનામાં સામેલ ભારતીયો સુરક્ષિત પરત ફરશે મોદી મીડિયા રિપોર્ટ્સમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે રશિયાના પ્રવાસ પર રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સામે આ મુદ્દો ઉઠાવ્યો હતો આ પછી સૈનિકોને પરત મોકલવા પર સહમતી બની હતી ગયા મહિને યુદ્ધમાં બે ભારતીયો માર્યા ગયા હતા આ પછી ભારતે રશિયા પાસે સેનામાં ભરતી થયેલા ભારતીયોને પરત મોકલવાની માંગ કરી હતી સરકારે કહ્યું હતું કે આ બંને દેશોની પાર્ટનરશીપ માટે સારું નથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાવીસમી ભારત રશિયા વાર્ષિક સમિટ માટે રશિયાની મુલાકાતે સોમવારે સાંજે પાંચ વાગે મોસ્કો પહોંચ્યા હતા અહીં રાષ્ટ્રપતિ પુતિને તેમના માટે પ્રાઇવેટ ડિનરનું આયોજન કર્યું હતું આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે વાતચીત થઈ હતી પુતિને કહ્યું તમારું હાર્દિક સ્વાગત છે તમને જોઈને આનંદ થયો આવતીકાલે આપણી વચ્ચે ઔપચારિક વાતચીત થવાની છે આજે આપણે ઘરના વાતાવરણમાં સમાન બાબતોની અનૌપચારિક ચર્ચા કરી શકીએ છીએ મોદીએ કહ્યું તમે મને તમારા ઘરે આમંત્રણ આપ્યું મને તમારા ઘરે આમંત્રિત કરવા બદલ હું તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આ પહેલાં સોમવારે સાંજે મોસ્કોના વનુકોવો બે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પીએમ મોદીનું ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું આ દરમિયાન રશિયન સેનાએ ભારતીય રાષ્ટ્રગીતની ધૂન વગાડી હતી આજે મંગળવારે વડાપ્રધાન મોદી ભારત રશિયા વાર્ષિક સંમેલનમાં ભાગ લેશે મોદી આજે મોસ્કોમાં રહેતા ભારતીય પ્રવાસીઓના સમૂહને પણ સંબોધિત કરશે સ્ટાર ન્યૂઝ સેવન હંમેશા સચ્ચાઈની સાથે